નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત શ્રી શેઠ કેબી વિદ્યા મંદિર સરદારપુરા મધ્યે 71મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ધોરણ 12માં 99.63% મેળવી શેઠ કેબી વિદ્યા મંદિરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર માળી પાયલબેન હીરાભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, બાદમાં શાળા પરિવાર દ્વારા તેમનું સાર ઉઢાડી બહુમાન કરાયેલ. વધારેલ સૌને શાળાના આચાર્ય મુકેશભાઈ ઠાકોરે આવકારેલ, શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, નાટક, એકપાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. શાળાના મંત્રી અને સરદારપુરાના સરપંચ બાબુભાઈ માળીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. સંસ્થાના પ્રમુખ અશોકભાઈ બી શેઠે સૌને આવકારતા જણાવેલ કે આપની શેઠ કેબી વિદ્યા મંદિરમાં હર હંમેશા 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના રોજ વિવિધ સમાજના વ્યક્તિઓના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાલીઓ તથા ગ્રામજનો, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના 10 ગામમાંથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે. દરેક દેશવાસી આઝાદીનું મહાપર્વ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી 15મી ઓગસ્ટ એટલે ગુલામીમાંથી આઝાદ દેશ થયો હતો. આ પર્વને જૂના ડીસા મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષાબેન પ્રજાપતિ, સુપરવાઇઝર ઉષાબેન પટેલ તથા ફિમેલ હેલ્થ વર્કરો, આશા વર્કર બહેનો તથા આગેવાનો, મહાનુભાવો, ગ્રામજનો સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાંકરી તાલુકાના જૂના જામપુર બનાસ નદીના કાંઠે દશામાનું પૌરાણિક મંદિર આવેલું હોવાથી દશામાના વ્રતનું રાત્રિ જાગરણ કરી છેલ્લા દિવસે દશા માતાજીની સાંજણી જળમાં પધરાવી દૂર દૂરથી દર્શનાર્થીઓ બનાસ નદીના કાંઠે બિરાજમાન શ્રી દશા માતાજીના મંદિરે દર્શન કરવા પધારે છે અને ધન્યતા અનુભવે છે. પ્રાપ્ત માહિતી મુજબ કાંકરી તાલુકાના જામપુર ગામમાં મહંત શ્રી 1008 પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ ગુરુ શ્રી હરિપુરી બાપુના સાનિધ્યમાં ગઈકાલે દશામાના પૂર્ણાહુતિ પ્રસંગેમાં દશામાની મૂર્તિ અને વણામણા અને લોકમેળો ભરાયો હતો. થરાદ તાલુકાના બુરડુ ગામે આવેલા વેદલા રોડ પરના તળાવમાં ગામનો યુવક નાહવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંબાજી નજીક આવેલી પાંછા ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અંબાજી પોલીસે અંબાજી નજીક આવેલા રાજસ્થાનથી ચોરીનો આરોપીને પકડ્યો છે. આ ચોરીમાં મળેલા કુલ 4 આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી. હાલમાં અંબાજી પોલીસે 1 આરોપીને પકડ્યો છે, ત્યારે 3 આરોપી ફરાર છે. અંબાજી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે. જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બીકે પંડ્યાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર શ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે 9 પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્રોલ તથા જોડિયા પોલીસ દ્વારા પ્રોહિબિશનના મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો. ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનો ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયરના ટીન તથા અરબી બિયર મળી કુલ કિંમત ₹12,33,365 મુદ્દામાંનો નાશ કરતી ધ્રોલ તથા જોડિયા પોલીસ જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓની સૂચના મુજબ મુદ્દામાલ નિકાલ અંગેની ડ્રાઈવમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કરવાની સૂચના આપેલ હોય, જે મુજબ ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં કબજે થયેલ. રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં સાવ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના મુખ્ય 18 ડેમોની સ્થિતિ અંગે જો વાત કરીએ તો 50%થી વધુ પાણી ભરાયેલા ડેમોની સંખ્યા માત્ર 7 છે, જ્યારે 11 જેટલા ડેમોમાં પાણીની સંગ્રહ 50%થી ઓછો છે. તેમાં પણ મચ્છુ ડેમ 1 અને સીપુ ડેમમાં તો માંડ 10-11% જેટલું પાણી ભરાયું છે.